કેમ છો મિત્રો? લોકડાઉનનો આજે 18મો દિવસ છે. તો તમને એક પ્રશ્ન છે, શું તમને લાગે છે કે તમે ધનવાન છો? અને આજ આજની વાર્તાનું નામ છે, શું હું ધનવાન છું? એક દિવસ સવાર સવારમાં એક પત્ની પોતાના પતિને કહે છે, હવે એક અઠવાડિયું બહુ કપડાં ધોવા ના નાખતા અને વાસણ પણ ઓછા બગાડજો. થોડા દિવસ ઘરે કામ કરવા આવતા બેન રજા પર છે, બધું કામ આપણે જાતે જ કરવાનું છે. પતિ કહે છે, કેમ? પત્ની જવાબ આપે છે, તે બેન પોતાના ગામ જવાના છે, તેમની દીકરી અને પૌત્રોને મળવા. શું હું તેમને 2000 રૂપિયા બોનસ આપી દઉં? પતિ કહે છે, કેમ, શું જરૂર છે? એમને તે પગાર એડવાન્સમાં આપ્યો જ છે, અને જે દિવસોમાં તે રજા પાડશે તું પગાર પણ નહીં કાપે. ગયા મહિને તેમને મારા જૂના કપડાં પણ આપ્યા હતા. વધારે પડતા લાગણીશીલ થવાની કોઈ જરૂર નથી, પછી તેમને ખોટી ટેવ પડી જશે. આ વાત પર આગળ કોઈ ચર્ચા થતી નથી. સાંજે તેઓનો પિક્ચર જોવા જવાનો અને બહાર રેસ્ટોરન્ટમાં પીઝા ખાવા જવાનો પ્લાન હતો. તેઓ તૈયાર થઈને બહાર જવા નીકળતા જ હતા અને પત્નીને વિચાર આવ્યો, આપણે બધા આજે પિક્ચર જોઈને બહાર પીઝા ખાઈને આઈસ્ક્રીમ ખાઈને પાછા આવીશું તો લગભગ 2-3 હજાર રૂપિયાનો ખર્ચો થઈ જશે. એક કામ કરીએ, બહાર જવાનું આજે માંડી વાળીએ, ઘરમાં જ કશું સરસ બનાવીને અને ઘરે જ પિક્ચર જોઈને મજા કરીએ. જે 2000 રૂપિયા આપણે બચાવીશું એ હું કાલે આપણા ઘરે વાસણ કપડાં કરવા આવતા બહેનને આપી દઈશ. તેમને પણ તેમની દીકરીને ઘેર મળવા જવાનો આનંદ આવશે. આપણે આવતા અઠવાડિયે પિક્ચર જોવા અને પીઝા ખાવા જઈશું. એકવાર નહીં જઈએ તો કશું ખાટું મોડું નથી થઈ જવાનું. પતિની બહુ ઈચ્છા ના હોવા ઉપરાંત બીજા દિવસે તે બેનને 2000 રૂપિયા બોનસ આપે છે. કામવાળા બેન જ્યારે અઠવાડિયા પછી પાછા ફરે છે તો બહુ જ હરકમાં હોય છે. પેલા ભાઈને હજી પણ પેલા 2000 ગુમાવ્યાનો અને પીઝા ખાવા ના મળ્યું તે ખૂંચતું હતું. આમ કટાક્ષ કરતા હોય તેમ તેમણે પેલા કામવાળા બેનને પૂછ્યું, પેલા 2000 રૂપિયામાંથી શું કર્યું? ઉડાવી દીધા? અરે ના ના સાહેબ, બેને આપેલા 2000 રૂપિયામાંથી તો જીવનમાં પહેલીવાર આટલો સરસ તહેવાર ઉજવાયો. કેમ, એવું તો શું કર્યું? 300 રૂપિયામાં મેં મારી દીકરી માટે 3 સાડી લીધી, તેની બધી જ સાડી ફાટી ગઈ હતી. 100 રૂપિયામાં મેં મારા માટે સ્લીપર લીધી, તૂટવાની તૈયારીમાં જ હતી. 500 રૂપિયામાં મારી દીકરીની દીકરીની 3 મહિનાની શાળાની ફી ભરી. બીજા 500માંથી તેના માટે જરૂરી પુસ્તકો અને નોટબુક લીધા. તહેવાર હતો અને બહુ દિવસ પછી હું ગઈ એટલે તેના માટે હું 150 રૂપિયાની એક ઢીંગલી અને તેના ભાઈ માટે 75 રૂપિયાનું એક શર્ટ પણ લઈ ગઈ હતી. 100 રૂપિયાની અમે બધાએ ભેગા મળીને જલેબી ખાધી, બહુ જ મજા આવી. 75 રૂપિયા મારા આવવા જવાનું ભાડું થયું. 125 રૂપિયા બચ્યા છે સાહેબ, દવા લાવવામાં કામ લાગશે. તમારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરી અને તેના બાળકોના ચહેરા પર હર્ષ અને આનંદ જોઈને મને બહુ જ ખુશી થઈ. આ બેનની વાતો સાંભળીને તેમનો ચહેરો જોઈને પતિ પત્ની એકબીજાની તરફ જોઈ જ રહ્યા. પીઝાના આ 8 ટુકડાની સામે અને 3 કલાકના પિક્ચરના મનોરંજનની સામે આ 2000 રૂપિયામાં પેલા બેન ખુશીના જીવનના લાખો એવા પળ જીવી આવ્યા હતા. તેમના અમૂલ્ય આનંદની સામે 2000ની કિંમત કઈ જ નહોતી. મિત્રો, આ વૈશ્વિક મહામારી દરમિયાન પૈસાને લઈને વિશ્વના અનેક વર્ગના લોકોને વિવિધ પ્રકારના અનુભવ થઈ રહ્યા છે. કોઈ કુટુંબો એવા છે કે જો 1 વર્ષ સુધી લોકડાઉન ચાલે તોય પૈસાની ચિંતા કર્યા વગર સમય કાઢી નાખશે, પણ ઘણા કુટુંબ એવા પણ છે જેમના માટે 1-1 દિવસ કાઢવો કઠિન છે. જેની પાસે દોલત છે તેને લાગે છે કે જિંદગી આજે મોંઘી થઈ ગઈ છે અને દોલત સસ્તી. પણ વિચારો મિત્રો, જેની પાસે માત્ર જિંદગી જ હતી, દોલત કદી હતી જ નહીં, તેનું શું? જીવનની કિંમત જો આપણને ખરેખર સમજી હોય અને આજે આપણે કેટલા ધનવાન છીએ જો એ જાણવું હોય તો એવી વ્યક્તિઓ અને વસ્તુઓ ગણવા માંડીએ જે ધન ખર્ચવાથી પણ ખરીદી નથી શકાતી, પણ આપણી પાસે છે. મનની શાંતિ, ચહેરા પરનું સાચું સ્મિત, સ્વસ્થ અને ભય વગરનું જીવન, સરસ મજાની ઊંઘ, માફ કરવાની ક્ષમતા, અટૂટ આત્મવિશ્વાસ, મદદ કરવાની ભાવના, જતું કરવાનો સ્વભાવ અને સતત કોઈને આપેલી હૂંફ, આ જ સાચું ધન છે મિત્રો. શું તમે ધનવાન છો?
જો હા તો કોંગ્રેચ્યુલેશન્સ, જો નથી તો ક્ષણવારમાં બની શકો છો. હેવ અ ગ્રેટ ડે મિત્રો.